ॐ भूर्भुवः स्वः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करवामां आवे छे। आपणी स्थिति सुधारीए, जो तमे तमारा विचारोने सुधारीने तमारा आंतरिक जीवनने सुधारवानो दृढ़ संकल्प करशो तो तमे तमारा बाह्य जीवनमां पण श्रेष्ठ स्थिति प्राप्त करी सफलता मेळवी शकशो के जेना माटे तमे विचारो छो अने व्याकुळ छो। जो तमे क्रोध, चिंता, ईर्ष्या, लोभ, शोक, ભય જેવી માનસિક સ્થિતિને વશ થઈ ગયા હો છતાં પણ સંપૂર્ણ સ્વાસ્થ્યની આશા રાખતા હો તો વાસ્તવમાં તમે એક અશક્ય વાતનું સ્વપ્ન જોઈ રહ્યા છો। જો તમારે તમારી સ્થિતિ સુધારવી હોય અને પૂર્ણ સ્વસ્થ રહેવું હોય તો ક્રોધ, ચિંતા, દ્વેષ, શોક વગેરે વિચારોને હંમેશને માટે અંતકરણમાંથી કાઢી નાખો। તમે તમારી જાતને પૂર્ણ સ્વસ્થ માનો, તમારી સ્થિતિમાં જરૂરી સુધારો થશે। તમે તમારી જાતને ક્યારેય દરિદ્ર ના સમજશો તથા એ નક્કી કરો કે જે કાંઈ તમારી પાસે છે એનો ઉપયોગ તમે સારા કામ માટે જ કરશો। જો તમે તમારી વસ્તુનો દુરુપયોગ અથવા ઉપેક્ષા કરતા હો તો એ વસ્તુ ગમે તેટલી તુચ્છ કે સામાન્ય વસ્તુ કેમ ન હોય, છતાં પણ ભગવાને એ વસ્તુ તમારી પાસેથી છીનવી લેશે કારણ કે તમે એનો સદુપયોગ કરતા નથી। પછી ભલે તે સમય, ધન, સંતાન અથવા હોદો કેમ ન હોય, જ્યારે તમને સારી ખોટી સ્થિતિનું જ્ઞાન થશે ત્યારે તમે તમારા સાત્વિક વિચારો દ્વારા તમારી ખરાબ દશાને બદલીને તમારા ભાગ્યના ભવનનું નિર્માણ કરી શકો છો। અખંડ જ્યોતિ, જુલાઈ 1949, પેજ નંબર 30, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે।